हेलो फ्रेंड, जय श्री कृष्ण। केम छो? आज आपने धोरण 4 ની અંદર સામાન્ય જ્ઞાન ની અંદર ચેપ્ટર નંબર 2 નું નામ છે ઉપયોગી સાધનો અને યંત્રો। વિદ્યાર્થી મિત્રો, આપણે રોજિંદા જીવન ની અંદર રોજબરોજ એટલે કે રોજે જે સાધનનો ઉપયોગ કરી અથવા યંત્રનો ઉપયોગ કરીએ છીએ તેના વિશે આપણે જોશું। દાખલા તરીકે વોશિંગ મશીન નો ઉપયોગ કરી, લાઇટર નો ઉપયોગ કરી છે, સૂક્ષ્મદર્શક યંત્ર નો ઉપયોગ કરી શકે, લેપટોપ છે, તે બધા શું છે, સાધનો એટલે કે મશીનો છે અને યંત્રો છે જેના આજે આપણે જોશું। જો વિદ્યાર્થી મિત્રો, આ આપણને શું આપેલા છે, કેટલાક ઉપયોગી સાધનો અને યંત્રોના ચિત્રો આપેલા છે। દરેક ચિત્ર ઓળખી તે સાધન કે યંત્રનો નામ બોક્સમાંથી શું કરવાનું છે, પસંદ કરીને ખાલી જગ્યામાં લખવાનું છે। પેલો કયો છે? અ। જો કૌંસની અંદર શું આપેલા છે, યંત્ર અથવા સાધનનું નામ આપેલા છે અને આપણે શું કરવાના છે, ચિત્રને ઓળખીને બોક્સની અંદર નામ લખવાનું છે। વિદ્યાર્થી મિત્રો, આ પેલું શું છે, ટેલિસ્કોપ છે, થર્મોમીટર છે, લેપટોપ છે, બહિર્ગોળ લેન્સ છે, કે વેક્યુમ ક્લીનર કે સૂક્ષ્મદર્શક યંત્ર શું છે, બહિર્ગોળ લેન્સ કે તેનો ઉપયોગ શું થાય છે કે તમે નરી આંખે ન દેખી શકાય તેવી વસ્તુને તમે જોઈ શકો છો। ત્યાર પછીનો શું છે, સૂક્ષ્મદર્શક યંત્ર, શું લખશું, સૂક્ષ્મદર્શક યંત્ર। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, 3 નંબરનું ચિત્ર જેનું છે દૂરબીન કે દૂરની વસ્તુ નજીક જોવા માટે કોનો ઉપયોગ થાય, દૂરબીનનો। અને આ શું છે, બધાને જોઈને ખ્યાલ આવી જાય, શું છે વિદ્યાર્થી મિત્રો, તો કે લેપટોપ। ત્યાર પછી આ શું છે વિદ્યાર્થી મિત્રો, ટેલિસ્કોપ। જો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનું આ શેનું ચિત્ર છે, જો તમને ખ્યાલ આવી જ જશે કે બધાના ઘરની અંદર આ હોય જ છે, શું છે આ, લાઇટર, ગેસ લાઇટર। ત્યાર પછીનું 7 નંબરનું જો વિદ્યાર્થી મિત્રો, શું છે આ, વેક્યુમ ક્લીનર, તેનાથી શું થાય છે, ઘરની સફાઈ કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે, વેક્યુમ ક્લીનર। ત્યાર પછીનું છે 8 નંબરનું, શું વિદ્યાર્થી મિત્રો, થર્મોમીટર। જેનાથી આપણું કે તમે ઘણીવાર હોસ્પિટલની અંદર જોયું હશે કે આપણું ટેમ્પરેચર માપવામાં ઉપયોગમાં લેવામાં આવે છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોશું કે બની અંદર કે તેવી જ રીતે અમા હતા તેવી જ રીતે આપણને શું આપેલા છે, ચિત્રો આપેલા છે, સાધન ને યંત્રનું નામ શું કરવાનું છે, બોક્સમાંથી પસંદ કરીને ખાલી જગ્યામાં લખવાનું છે। આ પહેલું ચિત્ર શેનું છે વિદ્યાર્થી મિત્રો, બધાને ખ્યાલ જો જો ત્યાં ખ્યાલ આવી જાય, કોણ છે આ, ટેલિફોન, શું લખશું, ટેલિફોન। ત્યાર પછી આ શું વિદ્યાર્થી મિત્રો, કમ્પ્યુટર કહેવાય કે માઇક્રોફોન કે ડ્રિલિંગ મશીન, શું કહેવામાં આવે છે, માઇક્રોફોન, કે જેના દ્વારા તમારો અવાજ દૂર તક તમે શું કરી શકો છો, પહોંચાડી શકો છો, માઇક્રોફોન। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આ શું ખબર છે, ઝેરોક્સ મશીન। જો શું હતું, ઝેરોક્સ મશીન, વિદ્યાર્થી મિત્રો તમે આ જોયેલું જ હશે કે જેના અંદર શું થાય છે, કલર અને વ્હાઇટની અંદર ઝેરોક્સ બને છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આ શું છે ખબર છે તમને, કયું સાધન છે, તો કે કમ્પ્યુટર। ત્યાર પછીનો કયું સાધન છે વિદ્યાર્થી મિત્રો, તો કે કેલ્ક્યુલેટર, જેના દ્વારા તમે શું કરી શકો છો, ગણતરી કરી શકો છો, કોઈ મોટી સંખ્યા હોય તો તેની ગણતરી આસાનીથી થોડાક સમયની અંદર કરી શકો છો। વિદ્યાર્થી મિત્રો, આ શું ખબર છે તમને, ટેસ્ટર, એટલે કે જે ટેસ્ટિંગ કરવા માટે લાઇટનું, કે આપણે ઘણી વાર જોયું હશે કે આપણે ઘરે કોઈ યુઝ કરતા હશે ટેસ્ટર દ્વારા કે આમાં પાવર આવે છે કે નથી આવતું। ત્યાર પછીનું છે વિદ્યાર્થી મિત્રો, આ કયું સાધન છે, તો કે ગીઝર, ગીઝરમાં શું આવે વિદ્યાર્થી મિત્રો, ગરમ પાણી આવે છે। ત્યાર પછીનું છે 8 નંબરનું, કયું છે વિદ્યાર્થી મિત્રો સાધન, ડ્રિલિંગ મશીન,
जेना द्वारा ड्रिलिंग मशीन द्वारा शुं थाय छे के तमारा दीवालनी अंदर होल पाड़वा माटे कोनो उपयोग थाय छे ड्रिलिंग मशीनो। विद्यार्थी मित्रों आ शुं हता के आपणे रोजिंदा ની અંદર તમે બધા સાધનો અને યંત્રો જોયા જશે।